તો ચાલો જઈએ અત્યારે અંદર રણમાં. પણ અત્યારે આ નજારો તમે જો, આ રીતના છે. અહીંયાથી પરમિટ લઈ લેવી જરૂરી છે. તો આ રૂટ ઉપર ક્યાંય પેટ્રોલ પંપ નથી, તો આપણે હોટલ રાખેલી હતી એ ભુજ રેલવે સ્ટેશનની એક્ઝેક્ટ બાજુમાં હતી. તો કોઈને પણ રોકાવું હોય તો સર્ચ કરી લેજો ક્લિક હોટલ. નીકળી ગયા છે ક્રોમાથી, શોપિંગ કરાવી દીધી છે, ચાંદલો થઈ ગયો છે. એવો તો ગુડ મોર્નિંગ, સુપ્રભાત, કેમ છો બધા, મજામાં છો? તો વેલકમ ટુ માય ચેનલ દિવ્યાંગ હાઈપ ટીવીમાં તમારું સ્વાગત છે. હવે આજે અત્યારે છીએ આપણે ભુજ, કચ્છની બ્યુટીફુલ સિટી ભુજમાં, અને અહીંયાથી વધવાના છે આગળની સાઈડ એક નવા ગુજરાતી સફરનામામાં. તો મારી સાથે જોડાયેલા રહેજો, મસ્ત રહેજો. આજે પણ એક નવી જગ્યા હું તમને એક્સપ્લોર કરાવીશ અને મજા કરાવીશ. તો ચાલો આપણે નીકળીએ. તો નીકળી ગયા છીએ હોટલ થી, હવે જઈએ છે ક્રોમામાં. કેમ કે આપણા ગોપ્રો નું મેમરી કાર્ડ ફૂલ થઈ ગયું છે, એક કેબલ લેવાનો છે ફોન નો, એ પણ તૂટી ગયો છે. આપણે હોટલ રાખેલી હતી એ ભુજ રેલવે સ્ટેશન ની એક્ઝેક્ટ બાજુમાં હતી. તો કોઈને પણ રોકાવું હોય તો સર્ચ કરી લેજો ક્લિક હોટલ. તો ભાઈ આવી ગયા ક્રોમામાં અને લઈ લીધું છે કાર્ડ. કેબલ તો મળ્યું નહીં. હવે બાજુમાં થોડુંક એક્સપ્લોર કરવા જઈએ છે મોલ. તો ભાઈ નીકળી ગયા ક્રોમાથી, આવી ગયા અહીંયા અને ચાંદલો કરાવી દીધો છે સારો એવો, શોપિંગ કરાવી દીધી છે. નીકળીએ આગળ. નીકળી ગયા છે ક્રોમાથી, શોપિંગ કરાવી દીધી છે, ચાંદલો થઈ ગયો છે એવો. અને ભુજમાં આપણે છીએ સેવન સ્કાય મોલ, મોલનું નામ છે. તો કોઈને બી શોપિંગ કરવી હોય કંઈ હોય તો ડીમાર્ટ બી છે, ક્રોમા છે, રિલાયન્સ ટ્રેન્ડ્સ છે, વન સેન્ટર છે, ફેશન ફેક્ટરી છે, બધું જ છે. તમારે જે અગર શોપિંગ કરવી હોય કરી શકો છો. તો વધીએ હવે આગળની સાઈડ. તો આપણે નીકળી ગયા છીએ ભુજથી. સફેદ રણ ઓલમોસ્ટ 80 કે 90 કિલોમીટર થાય છે ભુજથી. વ્હાઈટ રણ જોવા જશું, જ્યાં ઓલમોસ્ટ બધાએ કીધું કે અત્યારે તો કાંઈ જોવાની તમને મજા નહીં આવે. જે લાસ્ટ હતું એ બધું ફેબ્રુઆરીમાં પતી ગયું છે વસ્તુઓ. તમે ન આવ્યું હોય તો એકવાર વિઝિટ કરી જાઓ એમ. એટલે જઈએ છે જોવા સફેદ રણ. પછી આજુબાજુ પણ 2-3 જગ્યા છે, કાળો ડુંગર, ધોલાવીરા, અને બને તો આપણે રોડ ટુ હેવન છે એ પણ એ સાઈડ છે, એટલે બને તો એ પણ કવર કરી લેશું આપણે. ગાઈસ, રણ પાસે પાસે આવવા માંડ્યું છે, અમુક 30 થી 35 કિલોમીટર દૂર છે. અને આ રીતના શોપ્સ છે અહીંયા, તમે જોઈ શકો છો. અહીંયા કોઈ પણ પેટ્રોલ પંપ કે કોઈ વસ્તુ છે નહીં, એટલે તમે આ બાજુ આવો, બાય કાર જોઈ લેજો. તમારું ટેન્ક ફૂલ હોય અથવા ટેન્ક ફૂલ ના હોય તો બી અહીંયા મળી જશે. હરેક સ્ટોરમાં અહીંયા આવી રીતના પ્રોવિઝન સ્ટોર્સ ને એવું છે, ત્યાં મળી જાય છે પેટ્રોલ ને ડીઝલ. એમાં પેટ્રોલનો ભાવ છે 110 રૂપિયા અને ડીઝલનો ભાવ છે 100 રૂપિયા. તો આ રૂટ ઉપર ક્યાંય પેટ્રોલ પંપ નથી, તો બને ત્યાં સુધી ટાંકી ફૂલ કરાવીને આવવું અહીંયા. અને અત્યારે આપણે જઈ રહ્યા છે વ્હાઈટ રણ તરફ. અને આપણે જે અત્યારે ગામ ક્રોસ કર્યું એ હોડકો ગામ હતું, ત્યાં ઉભા રહ્યા હતા ફ્રેશ થવા, અને થોડુંક જ્યુસ ને એવું પીધું છે. તો ફ્રેશ થઈને આપણે નીકળી ગયા છે. તમારા બધાનું સ્વાગત છે કચ્છની બ્યુટીફુલ જગ્યામાં. અને કચ્છ જેના માટે વખણાય છે એ સફેદ રણ, વ્હાઈટ રણ ઓફ કચ્છ. તો આવી ગયા છીએ સફેદ રણ. આ રીતના સ્ટોલ્સ અહીંયા બધા હોય છે, હમણાં પતી ગયું છે એટલે ખાલી થઈ ગયું છે.
તો આ રીતે અંદર પહોંચી અને થોડાક આગળ આવીએ એટલે અહીંયા પરમિટ રૂમ છે, ત્યાં તમારે પરમિટ લેવી પડે છે. પર પર્સન 100 રૂપિયા પ્રાઇસ છે અને કાર તમારી હોય તો 50 રૂપિયા કારનો ચાર્જ છે, એ પેમેન્ટ કરી દેવાનું. તમને પરમિટ આપણે રિસિપ્ટ કેશથી કરો તો રિસિપ્ટ આપે અને ગૂગલ પે કરો તો એ સ્કેન કરેલું બતાવી દેવાનું અંદર. તો 4 કિલોમીટર સુધીની અંદર ગાડી લઈ જવા દે છે, પછી 1 કિલોમીટર તમારે ચાલીને અથવા બળદગાડો કે ઊંટગાડામાં જવા દે છે. તો આ રીતના છે, અહીંયાથી પરમિટ લઈ લેવી જરૂરી છે તો લઈ લેજો. ઓકે, થેન્ક યુ. તો આ રીતના આપણું પરમિટ ચેક કરીને અંદર જવા દે છે. તો આવી ગયું છે બોર્ડ, વેલકમ ટુ વાઇટ ડેઝર્ટ ધોરડો ગામ. આપણે આવી ગયા છે વાઇટ રણ કચ્છના. આ રીતના ઊંટ ગાડી છે, પર પર્સન 50 રૂપિયા લે છે. અહીંયાથી ત્યાં સુધી રાઉન્ડ મરાવે ને પાછા અહીંયા ઉતારી દે છે. અંદર અલાઉડ નથી ઊંટ ગાડીને, અંદર ખાલી ઊંટ અને આ બાઇક્સ અલાઉડ છે. તો ચાલો જઈએ અત્યારે અંદર રણમાં, થોડાક ફોટા બોટા પાડીએ. અત્યારે ઓફ સિઝન છે એટલે ગાડીઓ અંદર આવવા દીધી છે, બાકી ગાડીઓ અલાઉડ નથી. ત્યાં મેઇન ગેટ આગળ જ પાર્કિંગ છે, ત્યાં લગાવવા દે અને ત્યાંથી પછી અંદર ચાલીને અથવા આ રીતના ઊંટમાં આવી શકો છો. તો આપણે નીકળી ગયા છે વાઇટ રણ કચ્છથી અને વધી ગયા છે આગળ. હવે આગળ આપણે કાળો ડુંગર અને રોડ ટુ હેવન ધોલાવીરા એ લેવાનું છે. તો હવે અત્યારે આપણે આગળ વધી ગયા છીએ, સાંજના વાગ્યા છે 6:30. તો કોઈ સારી જગ્યા આવશે ત્યાં આપણે સ્ટે કરી લેશું. તો વધીએ આગળ. જઈએ છીએ આપણે કાળો ડુંગર તરફ અને આગળ વધીને પછી ધોલાવીરા પણ જશું. પણ અત્યારે આ નજારો તમે જો, કાલે અમે ગયા હતા રણ, રણથી અમે આવી ગયા ભુજોડી ગામ. જરા ગાડીમાં એક પ્રોબ્લેમ આવી ગયો હતો એટલે પછી કાળો ડુંગરને ચડ્યા નહીં. જરાક એવો નાનો એવો ફોલ્ટ ગાડીમાં આવી ગયો હતો તો પાછા ભુજ ગામ આવી ગયા હતા. તો આજના વ્લોગ માટે આટલું જ. જય શ્રી કૃષ્ણ બધાને.